विद्यार्थी मित्रों, आज आप धोरण 11 चैप्टर नंबर 1 एम आज आर्थिक प्रवृत्ति और बिन आर्थिक प्रवृत्ति वच्चे तफावत समझीशू, जे 3 गुण अथवा 5 गुण में पूछाय। तो एम आ रीते बे भाग पाड़वाना, एक बाजू आर्थिक प्रवृत्ति, बीजी बाजू बिन आर्थिक प्रवृत्ति लखवानी। पहलो आपणे जोईए अर्थ। तो आर्थिक प्रवृत्ति कोने कहेवाय? तो जे प्रवृत्ति अथवा तो जे प्रवृत्तिनो हेतु अर्थ उपार्जन अथवा तो कंईक મેળવવાનો હોય તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। અહીંયા જરૂરિયાત સંતોષવાના હેતુથી અર્થ ઉપાર્જન, અર્થ ઉપાર્જન એટલે કંઈક મેળવવાની, આવકો કે નફો મેળવવાના હેતુથી થતી પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ। બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ, જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક પ્રાપ્ત કરવાનો નથી પરંતુ દયા, પ્રેમ, લાગણી જેવી પ્રવૃત્તિનો હોય તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે। હેતુ, તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ આવકો પ્રાપ્ત કરવી અથવા તો નફો મેળવવાનો છે। બિન આર્થિક પ્રવૃત્તિ, તો બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું? તો બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક પ્રાપ્તિ સિવાય છે। ત્રીજા નંબરે કે પ્રવૃત્તિ, તો આર્થિક પ્રવૃત્તિ ચીજવસ્તુ સેવાના વિનિમય દ્વારા આવક કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ છે। જો આર્થિક આપણે પ્રવૃત્તિ કરતા હોય તો ધંધો કરતા હોય, તો ધંધો કરતા હોય તો છે કે તો એ વિનિમય, વસ્તુ નાણાં લેવાની અને વસ્તુ આપવાની, એ પ્રવૃત્તિ થતી હોય છે। જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ, બિન આર્થિક પ્રવૃત્તિમાં આવક વિનિમયની પ્રવૃત્તિ થતી નથી, કારણ કે એમાં પ્રેમ લાગણી એ આવે છે, એટલે એની તુલના આપણે કરી શકાય નહીં। ઉદાહરણ, એક શિક્ષક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવે। દાખલા તરીકે હું સ્કૂલમાં વિદ્યાર્થીઓને જ્યારે ભણાવું તો હું કેમ ભણાવું છું? કારણ કે મને પગાર મળે છે, એટલે કે એ શું થયું? અર્થ ઉપાર્જન, આવક મેળવવાના હેતુથી હું પ્રવૃત્તિ કરું છું, તો એને આપણે કહીએ આર્થિક પ્રવૃત્તિ કહેવાય। જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં જો હું, એટલે કે એક શિક્ષક ઘરે એના બાળકોને ભણાવે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય। કેમ? કારણ કે એમાં એને કોઈ આવક થતી નથી પરંતુ એ પ્રેમ, દયા, લાગણીના સંબંધોથી સંકળાયેલું છે, એટલે કે બાળકને એ શિક્ષક પોતાના બાળકને ઘરે ભણાવે તો એ બિન આર્થિક છે, પણ એ જ શિક્ષક જો સ્કૂલમાં ભણાવે પગારથી તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। દાખલા તરીકે પૂજારી, તો પૂજારી હોય તો એ મંદિરમાં જો પગાર લઈને જો પૂજા કરતો હોય તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, પણ એ જ પૂજારી જો મંદિરમાં સેવાના અર્થે પૂજા કરતો હોય અને પગાર તો કંઈ લેતો ના હોય તો એ લાગણીના સંબંધોથી સંકળાયેલો છે, એટલે એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ। પ્રેરક બળ, કે આર્થિક પ્રવૃત્તિ શા માટે થતી, એનું પ્રેરણા બળ શું છે? તો એનું પ્રેરણા બળ નાણું છે, કે દરેક લોકો કેમ પ્રવૃત્તિ કરે છે આર્થિક, તો આવકો મેળવવા માટે, એટલે કે એનું પ્રેરણા બળ શું છે? તો નાણું છે। અને બિન આર્થિક પ્રવૃત્તિનું પ્રેરણા બળ શું? બિન આર્થિક પ્રવૃત્તિમાં દયા, લાગણી, પ્રેમ, સમાજસેવા, આ બધું એનું પ્રેરણા બળ છે। ઓકે, નો બીજો પોઈન્ટ આપણે એક જોઈએ, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત, જે આપણે 2 ગુણમાં કે 3 ગુણમાં પૂછાય છે। તો જ્યારે આ પૂછાય ત્યારે આપણે એને તફાવતની રીતે જ આપણે લખવાનું, જે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત જોયો ને એ રીતે આપણે આને લખવાનું। તો પહેલું આપણે જોઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એક વ્યક્તિ, એક કુટુંબ કે પેઢી કે એક ઉદ્યોગ જેવા વૈયક્તિક એકમોના આર્થિક બાબતોની ચર્ચા કરે છે, એટલે કે જે એકમલક્ષી છે તો એ કોઈ એક કુટુંબ હોય અથવા કોઈ એક ઉદ્યોગ કે કોઈ એક પેઢીને અનુસંધાનમાં જ એ ચર્ચા કરવામાં આવે છે
જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક એકમના બદલે સમગ્ર આર્થિક એટલે કે દેશની સમગ્ર આર્થિક પ્રવૃત્તિઓ અથવા તો ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર દેશની જે બનતી ઘટનાઓ હોય એ બાબતે ની રજૂઆત કરતું હોય છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર રાષ્ટ્રીય એકમલક્ષી અર્થશાસ્ત્ર રાષ્ટ્રના કોઈ એક આર્થિક ઘટનાનું વિશ્લેષણ કરે. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ કોઈ એક ઘટનાનું, દાખલા તરીકે ભાવ વધારો કે કોઈ એક એકમનો ભાવ વધારો અથવા તો માંગમાં વધારો, પુરવઠામાં વધારો, પેઢીની આવક, એ બાબતોની જ રજૂઆત કરે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ રાષ્ટ્રના તમામ આર્થિક બાબતો, દાખલા તરીકે રાષ્ટ્રની આવક, પહેલામાં શું હતી કે પેઢીની આવક, જ્યારે આમાં શું હોય રાષ્ટ્રની આવક, પછી માંગ, રાષ્ટ્રની માંગ, પહેલામાં શું હોય કે પેઢીની માંગ, પછી રોજગારી, ભાવ વધારો, એવા સામૂહિક ઘટનાઓનું વિશ્લેષણ કરે છે. નેક્સ્ટ ત્રીજા નંબરે કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ચીજવસ્તુ કે સેવાના સાધનોના ભાવો કેવી રીતે નક્કી થાય છે તે દર્શાવે છે. એટલે કે કોઈ એક પેઢીના, દાખલા તરીકે સાબુ બનાવતી પેઢી હોય તો એ પેઢી કઈ રીતે ભાવ એના કિંમતો નક્કી કરશે અથવા કેવી રીતે એનું ઉત્પાદન કરશે તે જ બતાવે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમગ્ર દેશની આવક, રોજગારી, ઉત્પાદન કેવી રીતે નક્કી થાય છે તે બાબતનું વિશ્લેષણ કરે છે. એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક પેઢીની કિંમતો, વસ્તુની કિંમતો નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રની કિંમતો, સમગ્ર રાષ્ટ્રની આવકો વગેરે નક્કી થાય છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિગત આવક, વ્યક્તિગત પરિણામો તથા ઉદ્યોગના ઉત્પાદનનો અભ્યાસ કરે. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં શું કે વ્યક્તિગત આવક એટલે કે કોઈ એક એકમની આવક, કોઈ એકમનું ઉત્પાદન, કોઈ એક વ્યક્તિની આવક, કોઈ એક પેઢીની આવક, કોઈ એક પેઢીનું ઉત્પાદન વગેરે બાબતોનો જ અભ્યાસ કરે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ પરિમાણો એટલે કે રાષ્ટ્રની આવકો, રાષ્ટ્રની, રાષ્ટ્રનું ખર્ચ, બેરોજગારી વગેરે જેવી બાબત એટલે કે સમગ્ર આખા દેશને અસર કરે તેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્રનું કદ કાર્યક્ષેત્ર નાનું છે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર નાનું છે, કદ નાનું છે. કેમ? કારણ કે તે કોઈ એક પેઢી અથવા કોઈ એક કુટુંબ કે કોઈ એક ઉદ્યોગને અનુસંધાનમાં જ વાત કરવામાં આવેલી છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કદ વિશાળ અને મોટું છે કાર્યક્ષેત્ર. કેમ? કારણ કે એ સમગ્ર દેશને અનુસંધાનમાં વાત કરવામાં આવે છે કે સમગ્ર દેશનો ભાવ વધારો, ફુગાવો જેવી બાબતોનો અભ્યાસ કરે છે. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એક નાનું છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એક મોટું છે. આ પ્રશ્ન એ 5 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાય. જો 3 માર્ક્સમાં પૂછાય તો 3 મુદ્દા લખવાના, 5 માર્ક્સમાં પૂછાય તો 5 મુદ્દા લખવાના. ઓકે, એક નેક્સ્ટ પોઈન્ટ આર્થિક માહિતીની રજૂઆત એ વિશે આપણે જોઈએ. આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. તો આર્થિક માહિતીની રજૂઆત મુખ્ય 3 રીતે થાય. તો એક, ભાષા દ્વારા. આપણે જે કોઈક વાર્તાલાપ કરતા હોય તો એ ભાષા અથવા તો વર્ણન કરતા હોય કે કોઈ કુદરતી ચિત્ર હોય તો એનું વર્ણન આપણે કરતા હોય અથવા તો પ્રવાસ ગયા હોય તો ત્યાં વર્ણન કરતા હોય કે ભાઈ આવું જ હતું, આવું હતું, આવું હતું, તો એ ભાષા દ્વારા વર્ણન કહેવાય. બીજું, આંકડા દ્વારા વર્ણન કરવાનું. તો તે અહીંયા આપણે આપેલું છે. તો દાખલા તરીકે અહીંયા એક કિંમત અને માંગ એટલે કે માંગનો નિયમનું એક અનુસૂચિ દોરી છે. તો કિંમત દ્વારા આપણે વર્ણન કરીએ તો અહીંયા જોઈએ કે દાખલા તરીકે 10-20 રૂપિયાની કિંમત હોય છે ત્યારે માંગ 20 થાય છે.
15 રૂપિયાની હોય છે ત્યારે 40 થાય છે અને 10 રૂપિયાની હોય છે ત્યારે 60 થાય છે, તો એ આંકડા બતાવે છે, તો એ આંકડા દ્વારા રજૂઆત આને કહેવાય. અને ત્રીજી રીત હતી કે આકૃતિ દ્વારા, કે ભાઈ સીધી જો આંકડામાં જે દાખલા તરીકે કોઈ અભણ વ્યક્તિ હોય તો એને ખબર ના પડે, તો પણ આકૃતિ દ્વારા ખબર પડે કે ભાઈ જેમ જેમ આ ઉપર જતું જાય છે તેમ તેમ આ આ બાજુ ખસતું જાય છે. તો અહીંયા આપણે જોઈએ તો આંકડાની અહીંયા ત્રણે આપણે ભેગા કરીએ, ભાષા દ્વારા, આંકડા દ્વારા અને આકૃતિ. દાખલા તરીકે આંકડા છે, આ આકૃતિ છે, હવે હું વર્ણન કરું તો એ ભાષા દ્વારા થઈ. દાખલા તરીકે OX રેખા ઉપર વસ્તુની માંગ, OY રેખા ઉપર વસ્તુની કિંમત દર્શાવે, DD રેખા એ માંગ રેખા છે. હવે ધારો કે વસ્તુની કિંમત 20 રૂપિયા હોય છે ત્યારે આ આંકડા બતાવ્યા કે વસ્તુની કિંમત 20 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ કેટલી થાય, 20 એકમની, પણ એ આકૃતિની ફિગરમાં પણ બતાવેલું છે. વસ્તુની કિંમત 15 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની કિંમત 40 એકમ થાય છે, અને વસ્તુની કિંમત 5 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ 80 એકમ થાય છે. એટલે આ આમાં ત્રણે વસ્તુ આવી ગઈ, ભાષા, આંકડા અને વર્ણ. તો કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ હોય કે આર્થિક બાબતો હોય અથવા ઘટનાઓ હોય, અને ત્રણ રીતે અર્થશાસ્ત્રમાં આપણે વ્યક્ત કરીએ, એક તો લેક્ચર આપીને આપણે વાતો કરીએ તો એને કહેવાય ભાષા દ્વારા, એક આપણે આંકડા બતાવીએ કે ભાઈ 1991 આટલી વસ્તી હતી, 2001 આટલી વસ્તી હતી, તો એ આંકડા દ્વારા, અને એ જ વસ્તુ આપણે આલેખ દ્વારા બતાવીએ તો એ આકૃતિ દ્વારા સમજૂતી થઈ. એટલે આ પ્રશ્ન એક 3 માર્ક્સમાં પૂછાય છે, 1 માર્ક્સમાં પણ એવું પૂછાય છે કે આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે અને કઈ કઈ રીતે. તો કેટલી રીતે, તો 3 રીતે એવું લખવું પડે, અને કઈ કઈ રીતે તો આ ત્રણે બતાવવી પડે, એટલે તો જ 2 માર્ક્સ મળે. આંકડાકીય માહિતીનું મહત્વ, આ પ્રશ્ન એ 3 માર્ક્સમાં પૂછાય છે. તો આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રમાં શું મહત્વ છે એનું આપણે વાત કરીએ, તો પહેલો તો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે, એટલે કે જે સિદ્ધાંતો છે અર્થશાસ્ત્રના એનો જે આધારભૂત માહિતી છે એમાં વધારો થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અર્થતંત્રમાં 2 આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણ સંબંધોને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવામાં આવે આધારભૂત માહિતી રજૂઆત માટે આંકડાકીય માહિતી મહત્વની છે. દાખલા તરીકે વરસાદ અને ખેતી વચ્ચેનો શું સંબંધ, તો એ આધારભૂત એક ચલ છે, એક આધાર છે, એક ચલ છે અને એના ઉપર એક આધારિત છે. દાખલા તરીકે વરસાદ પડે તો ખેતી સારી થશે, તો એક આ એક આધારભૂત માહિતી માટે. બીજું કે કિંમત અને માંગ વચ્ચે શું સંબંધ, તો કિંમત વધશે તો માંગમાં શું ફેરફાર થશે, એ બેનો સંબંધ, કાર્યકારણના સંબંધો તપાસવા માટે આંકડાકીય માહિતી મહત્વની છે. જેમ કે કિંમત વધશે તો માંગ ઘટશે, પરંતુ કિંમત વધશે તો પુરવઠો વધશે, તો એ કાર્યકારક સંબંધો અથવા તો આધારભૂત માહિતી માટે આંકડાકીય માહિતી બહુ જ જરૂરી છે. દશા અને દિશાના વલણો જાણવા માટે, કે કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે અને એની દશા શું થવાની, એ આપણે સંબંધ જાણવા માટે પણ આંકડાકીય માહિતી જરૂરી. કારણ કે આંકડાકીય માહિતી હશે તો આપણને ખબર પડશે કે ભાઈ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડા દ્વારા જાણી શકાય છે. દાખલા કે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, આ એક અત્યારે એક બહુ અગત્યનું પોઈન્ટ છે કે ભાઈ રાષ્ટ્રીય આવક છે તો રાષ્ટ્રીય આવક વધતી જાય છે, પરંતુ ખેતી ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં ઘટતો જાય છે, એટલે કે દેશમાં એ કઈ દિશામાં જાય છે, તો ખેતીનું પ્રમાણ અથવા ખેતીનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં ઘટતો જાય છે, એ ચિંતાજનક છે. કારણ કે શું, કારણ કે દેશમાં ખેતી કરનારા લોકો વધારે છે પણ ખેતીમાં રાષ્ટ્રીય આવકનો હિસ્સો બહુ ઓછો છે, રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો દિવસે દિવસે ઘટતો જાય છે. તો આ એક દિશા કઈ બાજુ જાય છે, નીચી તરફ દિશા જઈ રહી છે.
તો આ દિશા જાણવા માટે પણ આંકડાકીય માહિતી જરૂર છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે કે આ એક બીજો પોઈન્ટ છે કે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ દેશનો વિકાસ થઈ રહ્યો છે, વિકાસ સારો થાય છે, તેમ છતાં આપણી આયાતો વધતી જાય છે. એટલે કે દિશા શું થાય છે, આયાતોની દિશા કેવી થાય છે, વધતી જાય છે. આ ક્યારે ખબર પડે, આંકડા દ્વારા ખબર પડે કે ભાઈ આપણો દેશમાં શું પરિસ્થિતિ ચાલી રહી છે. દાખલા તરીકે અત્યારે આપણે આ કોરોનાના કારણે આર્થિક વિકાસ ઘટતો જાય છે, તો કારણ શું છે અને પરિણામ શું આવ્યું એની તુલના આપણે કરી શકીએ છીએ. બીજું કે તુલનાત્મક અભ્યાસ કરવા માટે, દાખલા તરીકે કમ્પેરિઝન અભ્યાસ કરવો હોય, તુલનાત્મક અભ્યાસ એક સમય આધારિત થાય અને એક સ્થળ આધારિત થાય, તો આ સમય આધારિતના સ્થળ આધારિત આ બંને જો તુલના કરવી હોય તો આંકડા જરૂરી છે. એમનેમ આપણે ના કહી શકાય. દાખલા તરીકે એમ કહી શકાય કે ભાઈ અમદાવાદની વસ્તીમાં ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો છે અને પંચમહાલની ગરીબીમાં વધારો થઈ રહ્યો, એમ આપણે મૌખિક ના કહી શકીએ. એક એની વસ્તી અને ગરીબીનું પ્રમાણ, આ બંનેના આંકડા આપણે જોઈએ. તો આંકડા હશે તો જ તુલનાત્મક અભ્યાસ થાય. એટલે કે તુલનાત્મક અભ્યાસ, કોઈ પણ નો તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો આંકડાકીય માહિતી જરૂરી છે. દાખલા તરીકે 1991માં વસ્તીમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું, 2001માં કેટલું થયું, 2011માં કેટલું થયું, આ પરિસ્થિતિનું સાક્ષરતાનું ચિત્ર જોવું હોય તો આના આંકડા આપણે જોઈએ. આંકડા દ્વારા જ તુલનાત્મક અભ્યાસ કરી શકાય. બીજું કે સ્થળ આધારિત, એક જગ્યા અને બીજી જગ્યાની આપણે વાત કરવી હોય તો પણ તુલના આંકડા જરૂરી છે. દાખલા તરીકે અમે વાત કરી કે ભાઈ અમદાવાદમાં ગરીબીનું પ્રમાણ અને પંચમહાલની ગરીબીનું પ્રમાણ, આપણે એમ ના કહીએ કે ભાઈ પંચમહાલમાં ગરીબીનું પ્રમાણ વધતું જાય છે, એના આંકડા પરફેક્ટ જોઈએ અને આંકડાના આધારે એનું વિશ્લેષણ કરીને કહી શકાય કે ભાઈ પંચમહાલમાં કે દાહોદમાં બાજુ ગરીબીનું પ્રમાણ વધતું જાય છે અને એના કારણો શું છે એ પણ આપણે તપાસી શકાય. બીજું સંક્ષિપ્તમાં રજૂઆત કરી શકાય. કોઈ પણ આ ઘટના હોય તો એ ઘટનાને નાનામાં નાની રીતે રજૂઆત કરવી હોય તો આંકડા જરૂરી છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ગરીબીમાં 1991થી તે 2011 તો 2020 સુધી ગરીબીમાં ઘટાડો થયો છે એવું આપણે કહેવું હોય તો એક શાના આધારે કહી શકાય, ટૂંકમાં કહેવું હોય તો એના કારણો બતાવવા પડે, તો કારણો બતાવો તો આપણે લાંબુ લાંબી વાત થઈ જાય. પણ ટૂંકમાં રજૂઆત કરવી હોય તો 1991ના આંકડા, 1901ના, 2001ના આંકડા, 2011ના, 2020ના આપણે આ 4-5 આંકડા જોઈએ એટલે તરત આપણે ટૂંકમાં 4 લીટીમાં જ આપણે કહી શકાય કે ભાઈ ગરીબીમાં ઘટાડો થયો છે કે ગરીબીમાં વધારો થયો છે, અથવા ભાવ વધારો થયો છે કે વસ્તી વધી છે. તો એ સંક્ષિપ્તમાં રજૂઆત, એટલે કે ટૂંકમાં રજૂઆત કરવી હોય તો શાના દ્વારા આપણે કરી શકીશું, આંકડા દ્વારા. એટલે કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે. ઓકે, હવે એના પછીનો આપણે નેક્સ્ટ પ્રશ્ન એક જોઈએ પોઈન્ટ. તો આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આ પ્રશ્ન પણ 3 માર્ક્સમાં પૂછાય છે. આ પ્રશ્ન તમારા 12મા ધોરણમાં પણ આવશે જ, આ જ પ્રશ્ન આવશે, એટલે આ બહુ અગત્યનો પ્રશ્ન છે. તો આપણે જ્યારે આકૃતિ કે આલેખ દોરતા હોય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એમાં અહીંયા તો 3 જ બાબતો આપેલી છે, તમારે 12મામાં થોડીક વધારે આવશે. તો પહેલું વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાનો, કે ભાઈ તમે જે પણ આંકડાકીય માહિતી લીધી એ વિશ્વસનીય હોવી જોઈએ. દાખલા તરીકે ગમે તે કોઈ વાત કરી હોય અથવા ગમે તે તમારે મેસેજ આવ્યા હોય અને એના આધારે જો તમે વિશ્લેષણ અથવા તો એના આધારે તમે વર્ણન કરો તો આ એ ખોટું પડે. એના માટે સરકારે પ્રકાશિત કરેલા હોય, વર્લ્ડ બેંકે પ્રકાશિત કરેલા હોય, તો આવા જે આંકડા હોય એના આધારે આપણે એનું વિશ્લેષણ કરી શકાય. તો આકૃતિ કે આલેખનું જ્યારે પણ દોરવું હોય અથવા તો વિશ્લેષણ કરવું હોય ત્યારે ખાસ માહિતી કે એ આધારભૂત હોવી જોઈએ. દાખલા તરીકે પેપરનું કટિંગ, તો પેપરમાંથી આપણે લીધા હોય તો પેપરની તારીખ
એનો સ્ત્રોત લખવો પડે આપણે, કે ભાઈ કોઈ પણ આપણે આલેખ દોરતા હોય અથવા તો માહિતીની રજૂઆત કરતા હોય તો નિયમ એવો છે કે આપણે નીચે એનો સ્ત્રોત બતાવવો પડે. દાખલા તરીકે વસ્તીની આપણે વાત કરતા હોય તો વસ્તીની બાબતનો આપણે ક્યાંથી, દાખલા કે સંદેશમાંથી લીધો તો એની તારીખ અને સંદેશ પેપર, આવું આપણે સ્ત્રોતમાં લખવું પડે તો જ વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઈ શકે. બીજી સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, એટલે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એ ક્યાં મૂકવું અને શું છે એ પણ માહિતી આપણને ખબર હોવી જોઈએ. બે કે તેથી વધુ ચલો વચ્ચેના સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલને આડી ધરી પર અને પરતંત્રને ઊભી ધરી પર મૂકવો પડે. દાખલા કે આલેખ દોરવાનો હોય કે આકૃતિ દોરવા ત્યારે બે ધરી હોય, કઈ, એક એક્સ ધરી અને એક વાય ધરી. તો એમાં એક ખાસ યાદ રાખવું જોઈએ કે જે સ્વતંત્ર ચલ એટલે કે એના એક એની ઉપર કોઈ આધારિત, દાખલા તરીકે વરસાદ એ સ્વતંત્ર છે, આધારિત. તો આધારિત ખેતી એ શું છે, આધારિત છે. વરસાદ એ સ્વતંત્ર છે, ખેતી એ આધારિત છે. કેમ? કારણ કે વરસાદ પડશે સારો તો ખેતી થશે. એટલે આધારિત સ્વતંત્ર ચલ કયો છે અને આધારિત કયો એ તમને ખ્યાલ હોવો જોઈએ અને ક્યાં મૂકવાનો છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. એટલે કે સ્વતંત્ર ચલને આડી ધરી ઉપર, જે એક્સ નીચેની ધરી હોય ત્યાં એક્સ ધરી ઉપર મૂકવાનો, અને પરતંત્ર એટલે કે એના ઉપર જે આધારિત હોય એટલે પરતંત્ર ચલને વાય ધરી ઉપર મૂકવામાં આવે છે, ઊભી ધરી ઉપર. દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર છે, જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ પરતંત્ર છે. એટલે કે વરસાદ સારો પડશે તો ખેતી સારી થશે તો આવકો સારી થશે. એટલે આવકો અને ખેતીનો આધાર શાના ઉપર છે, વરસાદ ઉપર. એટલે વરસાદ એ શું થયો, સ્વતંત્ર ચલ, અને ખેતી અને આવક શું થયું, પરતંત્ર ચલ. બીજો પોઈન્ટ એ યાદ રાખું કે સ્કેલ માપની પસંદગી, કે ભાઈ જ્યારે પણ તમે આલેખ દોરતા હોય તો સ્કેલ માપની પસંદગી બહુ અગત્યની છે, જેને પરિણામે જે આલેખ છે એ બહુ નાનો કે મોટો ના થઈ જાય. દાખલા તરીકે આપણે એક જોઈએ કે 1 થી 10 આંકડા સુધીની જ માહિતી હોય તો આપણે 1, 2, 3, 4, 5, 6, 7 એ રીતે આપણે મૂકી શકીએ. પણ 1 થી 100 સુધીની માહિતી હોય તો આપણે 1, 2, 3, 4 મૂકીએ તો આલેખ કેવડો મોટો થાય, બહુ જ મોટો થાય. તો એના માટે શું કરવું પડે, તો યોગ્ય એનું માપ. દાખલા તરીકે આપણે 10-10 તબક્કે લઈએ તો 10, 20, 30, 40, 50 એ રીતે મૂકો તો આલેખ નાનો થઈ જાય. એટલે જ્યારે આલેખ દોરવાનો હોય ત્યારે તેનું સ્કેલ માપ જે હોય તે બહુ મહત્ત્વનું, જેને પરિણામે આલેખ નાનો કે બહુ મોટો ના થઈ જાય. દાખલા તરીકે 1 થી 100 હોય અને તમે 50 અને 100 એવું મૂકો તો આલેખ બહુ નાનો થઈ જાય. 1, 2, 3, 4 એવા 10 લખો તો આલેખ બહુ મોટો થઈ જાય. એટલે આલેખ બહુ નાનો પણ ના થાય અને બહુ મોટો ના થાય એ માટે એ બહુ ખાસ ધ્યાન રાખવું પડે સ્કેલ માપનું, કે ભાઈ આલેખ આંકડાકીય માહિતી કેટલી છે અને કેવી છે એના આધારે આપણે આલેખ દોરવો પડે. એટલે આપણે જ્યારે પણ આકૃતિ કે આલેખની દોરવી હોય ત્યારે આ 3 મુદ્દા યાદ રાખવા જોઈએ. 1 કે વિશ્વસનીય માહિતી પ્રાપ્તિ સ્થાનો, બીજું સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એ શું છે અને ક્યાં મૂકવાનું છે તે, અને સ્કેલ માપની પસંદગી. આ 3 બાબતો સારી રીતે આપણે સમજીએ તો જ આકૃતિ કે આલેખ આપણે વ્યવસ્થિત રીતે દોરી શકીએ.